ये रास्ते ये वादियां और ये फिजा, न जाने हमको ले चले कहां। આજે એક પ્રોપર વિડીયો બનાવી છે, જવાના છીએ જૂનાગઢ, બસની વાત જોઈએ છે, બસ આવે એટલે સીધું જવાનું છે બોટાદ, બોટાદથી ટ્રેન છે 1:30 વાગ્યાની, અને 11 વાગ્યા છે, 11 વાગ્યા છે અને 1:30 વાગ્યાની ટ્રેન છે, તો ચાલો અમારી સાથે જૂનાગઢની ટ્રીપ, પહેલી વાર લાઈફમાં પહેલી વાર બધા ફ્રેન્ડો પહેલી વાર સાથે જઈએ છીએ, અને અત્યાર સુધી જેટલા પ્લાન બનાવે બધા ફેલ જ ગયા છે, કોકને કોક ન જાયું હોય, પણ આ પહેલી વાર બધા ફ્રેન્ડ એક સાથે જઈએ, તો મળીએ ત્યાં સુધી. ચારુના વાટે ઊભા છીએ અમે, અને દેવેન્દ્ર વલ્લીપુરથી આવે છે, અત્યાર સુધી નથી આવ્યો, બસ નથી મળતી, ચારુના દોસ્તારો અહીંયા વાટે ઊભા છીએ, અને અમારું પેકિંગ જુઓ તમે કેટલા થયેલા, લગભગ ચાર પાંચ દિવસ તો રોકાવાનું જ છે, અને કેટલું બધું પેકિંગ કરી નાખ્યું છે, એનો તમને કપડાં પેકિંગ દેખાડું. બસ 5 દિવસની ટ્રીપ છે, 5 દિવસ જૂનાગઢ રોકાવાનું છે, 1:30 વાગ્યાની ટ્રેન છે, અને આ બે દોસ્તારો સાથે છે, જે મને કીધું એટલે હું બસ આ બંને છે, અને બીજા 3 વલ્લીપુરથી આવે છે, ટોટલ 5-7 જણા છે, અમે બસ જઈએ અને એની વાટે છીએ, ચારુના બસમાં બેઠા છીએ બેસી છીએ, આવી નથી જે બસ, તો બસ આવે અને જસ્ટ જવાનું છે, અને એક બોટાદથી એક દોસ્તાર છે એને બેસાડવાનો છે, બસ તો ટોટલ 7 જણા છે, તો મળી આવે છે ત્યાં, ચલો બાય બાય, ચાલો. તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે રેલવે સ્ટેશન, બહુ ઉતાવળ છે, ફટાફટીમાં જવાનું છે, ફટાફટ જવાનું છે, કારણ કે ટાઈમ નથી અમારે, ભાઈ જો આ ટ્રેન આવીને ઊભી છે, ચાલો જોડ ફટાફટ આપ. મોડું થઈ ગયું છે, બસ ટ્રેન આવી ગઈ છે કારોની, અને મેં જો પહોંચ્યા નથી, એ મારી બેગ પણ પાસે છે, મારું છે પહેલી વાર હું ટ્રેનમાં મુસાફરી કરું છું, પહેલો એક્સપિરિયન્સ છે, અને મેં કદાચ લેટ થઈ જશે એવું લાગે છે મને, એ મને હાથ પકડ ને, થેન્ક યુ બ્રો, થેન્ક યુ. ક્યાંથી આયે રો? લા સોથો આવી ગયો, કાં સુ આયા છે, છઠ્ઠો બોલા મને, ચડવાનો જલ્દી ચડો, પાંચ છઠ્ઠો હેડો, છઠ્ઠો આમ ચાલો, પહેલી વાર એક્સપિરિયન્સ છે, દોડામ દોડી દોડ જલ્દી, દોડાવી દોડાવીને થકવાડી દે, જેમો કઈ ગયો અમે બહાર હતા, બહાર ગામથી ત્યાંથી 25-25 કિલોમીટર દૂર હતા, તો અમે પહોંચીએ ક્યાં, અને એક દોસ્તાર છે જેની અમને રિમાન્ડ લઈ, બોટાદ હોવા છતાં અહીંયા સુધી ન પહોંચી શક્યો, અને એ છે આ, કેમ પહોંચ્યો નહીં, બિચારો પછી જ્યાં
ફર્સ્ટ એક્સપિરિયન્સ છે ટ્રેનનો, જે અમે અત્યાર સુધી કર્યો નથી. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને હું તમને કહીશ કેવી મજા આવી. બહુ ટાઈમથી મેં વિચાર્યું હતું એકવાર ટ્રેનમાં મુસાફરી કરીશ. આજે દિવસ આવી ગયો છે ટ્રેનમાં જવાનો. ક્યારેય નથી બેઠો અત્યાર સુધી, ક્યારેય નથી બેઠો ટ્રેનમાં. અને ટોટલ અમે 7 જણા છીએ. મેં તમને દેખાડું કોણ કોણ છે. ઓય મિત્રો, ટોટલ અમે 7 જણા છીએ. Speed to the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just ફાઇનલી બી ગયા છીએ અમે ટ્રેનમાં. થોડીક સીટ ગોતવામાં તકલીફ પડી હતી અને ભાગાદોડી બહુ થઈ છે, પણ ફાઇનલી બધા બેસી ગયા છે. હમણે થોડીક જ વારમાં ટ્રેન ચાલશે, તો મળીએ હવે ટ્રેનમાં. ત્યાં સુધી ચલો ફરવા ટાટા. ગાઈસ, પહોંચી ગયા છીએ ધોળા જંકશન. અને અમારા ઘડીએ ઊભી ઊભી રહે છે, એટલે ધીમે ધીમે ચાલે છે. એ ધોળા થઈ ગયા છે, વાગ્યા છે 3:30, આજુબાજુ વાગી ગયા. અને જમવાનું કંઈ લીધું નથી, જમવાનું બાકી છે. નાસ્તાથી રોડવીએ છીએ, એટલે બસ ધોળા પહોંચ્યા છીએ. ધોળાથી જવાનું છે સીધું, આપણે ઉતાવળમાં જ જવાનું છે. 7:00-8:00 તો વાગી જાય છે, ત્યાં જઈને જમવાનું છે. તો બસ એ ધોળા પહોંચ્યા છીએ અને આગળની અપડેટ તમને દેતા રહીશું. તો મળીએ આગળ. તો ચાલો, બાય બાય. તો અત્યારે છીએ ટ્રેનમાં. બહુ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો છે અમને. પહેલી વાર અમે ટ્રેનમાં બેઠા છે. કોઈ ટ્રેનમાં કોઈ બેઠા હોય? નહીં. એ અમે પહેલો એક્સપિરિયન્સ છે ટ્રેનનો. તો ગાય અત્યારે જોરદાર વાતાવરણ થઈ ગયું છે અને અમે અત્યારે દરવાજામાંથી બેઠા છીએ. બસ જસ્ટ થોડાક જ દૂર ચાલ્યા ને એમાં તરત જ વરસાદ આવ્યો. અને જે ભાઈ વાઇબ આવે છે વરસાદની, અને વધારે ભાગે મને તો મારો ફેવરેટ શું કહેવાય, વેધર. હા, મારું ફેવરેટ વેધર એટલે ચોમાસું. મજા આવે, આમાં કંઈક અલગ જ નજારો જોવા મળે છે. કારણ કે લીલું છમ બધું જોવા મળે ને, એટલે વધારે મજા આવે. બીજા કઈ ગયા ઓલા?
જુનાગઢ બસ આજે મારું ડેસ્ટિનેશન હતું. એ લાગી શકો મજા આવી, તમને અમને પણ બહુ મજા આવી. કેવી લાગી સફર તમને, ટ્રેનની સફર કેવી લાગી તને જમીનભાઈ, સફર કેવી લાગી ટ્રેનની? મને બહુ મજા ન આવી કારણ કે સ્મેલ બહુ આવે. હા છી છી છી, આ એક છે પ્રોબ્લેમ થોડી, કારણ કે સ્મેલ બહુ આવે છે. એ મારા ડીપમાં નથી જવું, પણ મેં પહેલી વાર એક્સપિરિયન્સ લીધો ને, મને બહુ મજા આવે, મને બહુ બહુ એટલે બહુ મજા આવે. તો બીજી વાર એ જે એકવાર જશું ને તો ટ્રેનમાં સફર મજા આવશે, ટ્રેનમાં સફર કરશું. તો ચાલો બાય બાય. બહુ મજા આ રહા હે, બહુ બહુ મજા આ રહા હે. મગજ કામ કરતું બંધ થઈ જાય છે, એટલી મજા આવે. હજે તો ડુંગર ચડવાનો છે, પહોંચી ગયા છીએ જુનાગઢ. હવે આગળની અપડેટ તમને દેતા રહીશું. ચાલો ત્યાં સુધી બાય બાય. ભાઈ સાહેબ શું નજારો છે જોવા લાયક, આમ જોયું તો કાળું ડિબાંગ વાતાવરણ છે અને જોરદાર વ્યૂ આવે છે. આમ એમ થાય એન્જિન રહી જવું છે. જુનાગઢ ગમી ગયું ભાઈ, આવું હોય ને તો ચોમાસાની સિઝનમાં જવાય. કેમ છે કે ચોમાસાની સિઝનમાં જવાય? આમ નજર કેમ, આમ નજરને ગમે એવું છે બધું. સામે જ છે જો, જોરદાર ઉપર આકાશમાં નકરા વાદળ, વાદળ ડુંગર ઉપર બધા વાદળ જ છે. મજા આવી, મજા આવી. અને તમને રૂમ દેખાડું, રૂમ કેવી છે જોરદાર. ત્રણ બેડ છે અને અહીંયા બાજુ બાલ્કની છે. આ વ્યૂ આવે છે, મને ગમ્યું, મને બહુ ગમ્યું. સુંદર મજાનો નજારો જોવા મળતો હોય છે. આ સાંજનો સમય છે, આરતીનો ટાઈમ, જોરદાર વ્યૂ આવે છે. ત્યારે ફરવા બહાર નીકળ્યા છીએ, હવે ફરીએ છીએ, ફરીએ છીએ. પછી જશું, કાલથી ડુંગર ચડવાનો એવો પ્લાન છે, કાં તો બે દિવસ પછી જ્યારે ટાઈમ મળે ત્યારે. કેમ આજે મન વ્રત છે? આજે ભૂખ લાગી, ડાંગા ક્યાં દુખાવ છે? એમાં બહુ ફેકડા માર્યા. શરૂઆતમાં કેટલા એક્સાઇટેડ હતા અને વચ્ચે બધા એકદમ આવું એકદમ સ્લીપ જ છે.
અહીંયા રજવાડી ચાય છે, ચા પીશ ને તું? ચા કેમ ચા નથી પીતો? કેવો માણસ છે, ચા નથી પીતો તું? બ્લોગમાં બિના રહીજો, ચાગીને તરત પહેલા ચા પીવા આવવાનું. ગુડ નાઇટ, મળીએ નવા વિડીયોમાં. ચલો ત્યાં સુધી ચલો, બાય બાય.